હરકિશન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ વિશે કંઈક વાતો કરો. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી હરકિશનભાઈના ષષ્ઠીપૂર્તિ કે એવા કોઈ નિમિત્તે એમને કોઈ જે આપણા સમાજમાં પ્રચલિત હોય એ પ્રમાણે કંઈક કોઈ થેલી કે કોન્ટ્રીબ્યુશન આપવામાં આવેલું. હરકિશનભાઈએ નો એવો વિચાર હતો, એ આજરમાં પત્રકાર હતા એટલે એમનો એવો વિચાર હતો કે પ્રાદેશિક ભાષામાં પત્રકારત્વ એક સરખો એનો વિકાસ પામવો જોઈએ. એટલે એ દ્રષ્ટિએ એમને એ વખતે જે કંઈ રકમ કે એ કંઈ મળેલું હતું એ એમણે શ્રી વિલેપાલે કેળવણી મંડળનો સંપર્ક કર્યો અને એમાં એમણે એમ નક્કી કર્યું કે આપણે આ રકમનો ઉપયોગ એક જર્નાલિઝમની ઇન્સ્ટિટ્યૂટ અને એ રિજિયનલ લેંગ્વેજની જર્નાલિઝમની ઇન્સ્ટિટ્યૂટ એ રીતે કરવું. અને હું માનું છું એમ કે બહુ નાના પાયે આખી આ વાત એમણે શરૂ કરી કે જેમાં ગુજરાતી પત્રકારત્વને ધ્યાનમાં રાખીને આખી વાતનો શરૂઆત થઈ. ધીમે ધીમે એનો કોઈક વાર વિકાસ થતો ગયો, કોઈક વાર અટકી પડી, પણ સદભાગ્ય અને કાંતિભાઈ પટેલ જે આપણા હતા એ પણ ઘણા વર્ષો એની સાથે સંકળાયેલા રહ્યા. પણ છેલ્લા થોડાક વર્ષોથી સદભાગ્ય જયંતો મુખર્જી જેવા આપણી પાસે સંચાલક આવી જવાથી એક અમને પણ એ કેળવણી મંડળના એક્ઝિક્યુટિવ કે મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે અમને બધાને લાગતું હતું કે જર્નાલિઝમમાં ઘણી બધી શક્યતાઓ છે, એક સંસ્થા તરીકે પણ એનો વિકાસ સાધી શકાય એવું છે. માત્ર એક સારા સંચાલક અને થોડીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો થઈ શકે તો એનો ઘણો વિકાસ થઈ શકે. અને આજે એ તબક્કે આવીને ઊભું છે કે આજે એની પાસે એની પોતાની એક નાનકડી સરસ જગ્યા પણ છે જેનો ઘણા વખતથી અમારે વિચાર હતો અને એના સંચાલક તરીકે પણ જયંત જેવા માણસ આવી ગયા છે. એટલે હવે મને એવું લાગે છે કે હરકિશનભાઈનું જે સ્વપ્ન હતું, ભલે એક પ્રાદેશિક પત્રકારત્વ તરીકે શરૂ કર્યું પણ હવે એ એક એડવર્ટાઇઝિંગનો, ફોટો જર્નાલિઝમનો, પબ્લિક રિલેશનનો એવા વિવિધ વિભાગો દ્વારા અને ઓફકોર્સ આજે કોરસ્પોન્ડન્સ કોર્સ ગુજરાતીનો પણ શરૂ થઈ રહ્યો છે, એ રીતે એક મોટા વિકાસના તક ઉપર એ ઊભું છે અને એનું ઘણું સારું ભવિષ્ય હું જોઈ શકું. તમે ઘણા વર્ષોથી ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છો, અત્યારે જ્યારે ઇન્સ્ટિટ્યૂટની સિલ્વર જુગલી નજીક છે તો આ સંસ્થા કઈ રીતે આગળ આવી છે? અત્યારે આ રજત જયંતિ વર્ષ સુધી જ્યારે આ સંસ્થા પહોંચી છે ત્યારે અમારા બધાનું સ્વપ્ન છે અને આપણા બધાનો પ્રયત્ન એ હોવો જોઈએ કે ભવિષ્યમાં આ એક ફૂલ ફ્લેજ કોર્સ તરીકે કે એક ડિગ્રી કોર્સ તરીકે પણ જ્યારે આજે ભવિષ્યમાં ઘણી સરસ ઇન્સ્ટિટ્યૂટ જર્નાલિઝમના ક્ષેત્રમાં કામ કરી રહી છે ત્યારે કેળવણી મંડળ એના લગભગ 35-40 હજાર વિદ્યાર્થીઓ એ બધામાં જે રીતે આ પત્રકારત્વ માટે રસ ઊભો થઈ શકે છે તો એને પ્રોફેશનલી ડેવલપ કરીને એક રેકોગ્નાઇઝ ડિગ્રી તરીકે આપણી ઇન્સ્ટિટ્યૂટ આવી શકે એ રીતે આગળ વધે એ આપણા બધાની ઈચ્છા અને પ્રયત્ન હોવો જોઈએ. પત્રકારત્વ શીખવતી સંસ્થાઓથી આ સંસ્થા કઈ રીતે જુડી પડે છે? મારી દ્રષ્ટિએ જુદા પડવાનું પહેલું કારણ જે હરકિશન મહેતા એ જે સંદર્ભમાં શરૂ કરેલું અને જે હવે શરૂ થવાનું છે એ થોડુંક પ્રાદેશિક પત્રકારત્વ પર આપણે એનો ભાર મૂકવો જોઈએ. કારણ કે આજે અંગ્રેજી જર્નાલિઝમ કે એના માટેના ઘણા એવન્યુઝ આપણે માટે ઓપન છે પણ આપણી રિજિયનલ લેંગ્વેજીસ છે અને મુંબઈમાં આપણે રહેતા હોવાથી મુખ્યત્વે મરાઠી, હિન્દી કે ગુજરાતીનું છે તો એ અંગે વિલેપાલે કેળવણી મંડળ પણ સંકળાયેલું હોવાથી એ દ્રષ્ટિએ આ સંસ્થાનું એક અલગ ઓળખ ઊભી થઈ શકે એમ છે અને જે હવે ઊભી થવા જઈ રહી છે. એટલે મને એમ લાગે છે કે રિજિયનલ જર્નાલિઝમમાં આ સંસ્થા પોતાનું એક અલગ અસ્તિત્વ કે ઓળખાણ
ઊભી કરે. ઓફકોર્સ અંગ્રેજી જર્નાલિઝમનું મહત્વ છે જ, અને એના જર્નાલિઝમના પણ વિવિધ પાસાઓ બહુ આજે મહત્વના છે. કારણ કે આજે એવું કંઈ નથી કે માત્ર જર્નાલિઝમનો સ્ટુડન્ટ એ છાપામાં જ લખતો હોય, એ કોઈ કંપનીમાં પણ પીઆર વર્ક સારી રીતે કરી શકતો હોય, કોઈ પણ બાબતના જાહેરખબર વિભાગમાં પણ સારું કામ કરી શકતો હોય. એટલે હવે તો શક્યતા એટલી બધી વધુ છે કે માત્ર છાપામાં લખવાની દ્રષ્ટિએ જ નહીં, પણ તમે એક કોઈ પણ બનતી ઘટનાઓ કે જાહેરાતની દ્રષ્ટિએથી કોઈ પણ પ્રોડક્ટ તમારે સારી રીતે વેચવી હોય તો એ અંગે તમે શું કરી શકો એ દ્રષ્ટિએ બહુ સારું કામ કરી શકે એમ છે. અને જે રીતે આપણા જર્નાલિઝમના જે અભ્યાસક્રમો ગોઠવાઈ રહ્યા છે અને જે આપણે કોર્સ દાખલ કરી રહ્યા છે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ દિશામાં આપણે જરૂર એક અલગ ઓળખાણ ઊભી કરી શકીએ. પહેલી વાર આપણે ગુજરાતી પત્રકારત્વનો કોરસ્પોન્ડન્સ કોર્સ શરૂ કરી રહ્યા છે, તો એના વિશે પણ થોડી વાતો કરો. હું માનું છું ત્યાં સુધી મુંબઈમાં તો નથી જ, પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસક્રમો રેગ્યુલર બેઝિસ પર એના વર્ગો ચાલે છે. મુંબઈમાં તો આજે ગુજરાતી ભાષાનો જ પ્રશ્ન અંગે એટલા બધા અત્યારે પ્રશ્નો છે કે ગુજરાતી પત્રકારત્વ ની તાલીમ આપતી કોઈ સંસ્થા હોય કે ચાલી શકે એ પણ ઘણું શંકાસ્પદ છે. પણ એનો અર્થ એવો નથી, કારણ કે મુંબઈમાં પણ આજે 35-40 લાખ ગુજરાતીઓ રહે છે અને એમની પણ એક જરૂરિયાત છે જ, તો એ દ્રષ્ટિએ પણ કોઈક રીતે પત્રકારત્વની તાલીમ મળીએ એવી સંસ્થા હોવી જરૂરી છે. તો એક બાજુ જો હું એના વ્યવસ્થિત વર્ગો માત્ર ગુજરાતી પત્રકારત્વના શરૂ કરી શકો એમ ન હોય અને બીજી બાજુ આની જરૂરિયાત હોય, તો મારા હિસાબે આ કોરસ્પોન્ડન્સ કોર્સ એનો સાચો અને મધ્યમ માર્ગ છે કે જે દ્વારા તમે જેમને પત્રકારત્વમાં ગુજરાતી પત્રકારત્વમાં રસ હોય એ લોકો આ રીતે પોતાના એક ફાજલ સમયમાં પોતાની ડિગ્રીમાં ભણતો હોય કે બીજા કોઈ વ્યવસાયમાં હોય તો એના ફાજલ સમયમાં આ ક્ષેત્રમાં રસ લઈ અને આગળ આવી શકે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ ઘણો વ્યવહારુ માર્ગ છે આજના મુંબઈના સમયમાં કે ગુજરાતી પત્રકારત્વનો કોરસ્પોન્ડન્સ કોર્સ શરૂ થાય.